لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال أمير المؤمنين عليه السلام: المعصية تمنع الإجابة. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد. شب جمعة خدا نے آپلی توفیق تھی اپنے بدا આજની રાતની ઇબાદતોમાંથી એક ઇબાદત એટલે કે ફરશે અઝા પર બેસીને કુરાનનો રસૂલ અને આલે રસૂલનો પૈગામ સાંભળવાની આપણને નેક તૌફીક અતા કરી. આ બાબતે આપણે ખુદાનો શુક્ર અદા કરતા આપણા એક મૌઝુ ઉપર કે જેનાથી આપણે અજાણ નથી એ મૌઝુને આજે ઇન્શાલ્લાહ પૂરું કરવાની કોશિશ કરશું. આપ લોકો જાણો છો, સાત આઠ શબે જુમાથી આપણે તમારી સમક્ષ આ મોજુ ઉપર ચર્ચા કર્યા કે ગુનાહોથી કેવી રીતના બચવું, માસુમીને આપણને જે ભલામણો કરી, આપણા ઉલમાએ જે આ બાબતે કિતાબો લખી એનો ટૂંકમાં ખુલાસો, અમુક બાબતોની રજૂઆત કરવાની તૌફીક થઈ અને આપણે સાથે મળીને આ બાબતે ચર્ચા કર્યા કે ગુનાહથી કેવી રીતના બચવું, પોતાના દામનને ગુનાહથી કેવી રીતના મહેફૂઝ રાખવો. એની અંદર આપણે ભાર મૂકીને આ વાતને અર્થ કર્યા હતા કે એ કામો કે જે ગુનાહનું મૂળ બનતું હોય એનાથી જો પરહેજ કરવામાં આવે ગુનાહથી બચવું આસાન થઈ જાય. 10-11 વાતો મને યાદ છે આપણે બયાન કર્યા કે જે ગુનાહના મૂળ બને છે એનાથી જો બચવામાં આવે આપણી જિંદગીથી ગુનાહ ઓછા થઈ જાય, કમી થઈ જાય અને આપણે ગુનાહથી આસાનીથી બચી શકીએ. આજે જે બયાન કરવું છે અને આના ઉપર જ આપણે વાતને પૂરી કરશું તે આ કે જે રીતના ગુનાહના મૂળથી આપણે બચીએ છીએ એવી જ રીતના આ બાબતને પણ ધ્યાનમાં રાખીએ કે ગુનાહ કેવા બુરા અસર મારી જિંદગી પર રાખે છે, ગુનાહથી શું શું નુકસાન મારી હયાતમાં મને ઉઠાવવા પડે છે. એ નુકસાનને જો ધ્યાનમાં રાખીએ પછી તો ખુદાએ અક્કલ આપી છે ને ઇન્સાનને, અક્કલથી વિચાર કરશે કે આટલા બધા નુકસાન મારી જિંદગીમાં આવે એ બહેતર છે આ થોડાક સમયના ગુનાહની મજા એ બહેતર છે કે પછી આ બધાથી બચીને આ ગુનાહથી મહેફૂઝ રહેવું, આ નુકસાનથી મહેફૂઝ રહેવું એ બહેતર છે. ઇન્સાન વિચાર કરે જિંદગીમાં કેટલા ખતરાઓથી આપણે પોતાની જાતને બચાવીએ છીએ. કોઈની સામે એક ઝહેર ભરેલો ગ્લાસ રાખવામાં આવે કે આને પીઓ બહુ મજા આવશે, વિચાર કરશે કે ભાઈ મજા તો આવશે પીવામાં પણ બાકી બચેલી જે જિંદગી છે એ ખતમ થઈ જશે, જે 25-50 વર્ષ બાકી છે એ હવે ચાલ્યા જશે. એ જિંદગીને હું બચાવું કે પછી આ એક પલની, એક ક્ષણની, એક મિનિટની મજાને હું અપનાવું. ગુનાહ પણ આવી જ રીતના માસુમીને આપણી રહનુમાઈ કરી છે કે આ ગુનાહ કેવો અસર રાખે છે. એક એક ગુનાહ જે હું કરું છું એ ગુનાહે સગીરા હોય કે કબીરા, નાનો ગુનાહ કે મોટો ગુનાહ, ગુનાહનો ચોક્કસ અસર છે આપણા ઉપર, આપણી જિંદગી ઉપર, આપણી જિંદગીના કામો ઉપર,
આપણી આજુબાજુના લોકો ઉપર, આપણી ફેમિલી ઉપર, આપણી ઔલાદ ઉપર, આપણા આજુબાજુના એન્વાયરમેન્ટમાં, એના ઉપર પણ ગુનાહનો અસર છે છે અને છે. હું નથી કહેતો આ માસુમીનની હદીસ, ઓછામાં ઓછા ગુનાહનો અસર એક આ છે કે ઇન્સાન ઇબાદતોથી મહેરૂમ થઈ જાય છે. જોકે આ મહેરૂમીનો અહેસાસ પણ નથી થતો આપણને. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, પોતાની એક હદીસમાં ફરમાવે છે કે ઇન્નર રજુલા યુઝનિબુ ઝંબા ફયુહરમુ સલાતલ લૈલ. ઇન્સાન જ્યારે ગુનાહ કરે, ખરાબ કામ કરે, માસિયત કરે, અને એના હિસાબે નમાઝ શબની તૌફીક એનાથી ઉઠાવી લેવામાં આવે, નમાઝ શબથી માણસ મહેરૂમ થઈ જશે. કેટલી મોટી મહેરૂમી કહેવાય ને. અલ્લાહના ખાસ બંદાઓ માટે જ્યારે નમાઝ શબ એની છૂટી જાય, પોતાના ગુનાહો ઉપર નજર નાખે, એવું તો નથી ને મારાથી કોઈ ગુનાહ થઈ ગયા આગલા દિવસમાં કે આજની રાતની નમાઝ શબ મારાથી છૂટી ગઈ. નમાઝ શબ તો એક દાખલો છે આ હદીસમાં. કેટલા નેક કામોથી ઇન્સાન મહેરૂમ થઈ જાય આ ગુનાહના કારણે. અને આ મુસીબત, બાલાએ મુસીબત એ છે કે આ મહેરૂમીનો અહેસાસ પણ નથી થતો. જિંદગીની અંદર ઇન્સાન ખુદ પોતાની જ જિંદગીનો જાયઝો લે. હું એકબીજાની જિંદગીમાં જોવાની ભલામણ નથી કરતો, આપણે પોતે જ આપણા ગરીબાનમાં ઝાંકીએ અને જોઈએ જોઈએ. ચાલો આ બે ત્રણ વર્ષમાં બીમારીના કારણે આપણે કેટલી ઇબાદતોથી મહેરૂમ થયા, નમાઝ જમાઅતથી, નમાઝ જુમાથી, અઝાદારીથી, મજલિસથી. બે વર્ષ કેવો, બે વર્ષના મોહરમ આપણે કેવી મહેરૂમીમાં પસાર કર્યા. હવે ઇન્શાલ્લાહ બધું નોર્મલ થતું રહે છે, પણ અત્યારે આપણે આપણા અમાલ ઉપર, આપણા અમલ ઉપર, આપણી ઇબાદત ઉપર એક નજર નાખવાની જરૂર છે. એવું તો નથી ને કે આ બીમારી પહેલાં વધારે તૌફીક હતી મારી પાસે, બીમારીનું બહાનું બન્યું, મસ્જિદથી ઇમામ બારગાહથી દૂર થયા, હવે આ તો બધું નોર્મલ થતું જાય છે, હજી પણ કેમ મારી જિંદગીમાં તૌફીક ઓછી છે. નજર નાખવી જોઈએ. એવું તો નથી ને કોઈ ગુનાહ કારણ બન્યા હોય, હજી મને ઇબાદતની આટલી તૌફીક નથી, હજી હું મસ્જિદ ઇમામ બારગાહથી આટલું દૂર, હજી નમાઝ જમાતથી અને ઇબાદતોથી, આ દુઆઓથી, આ અમાલથી હું દૂર. એવું તો નથી ને મારા ગુનાહે મને મહેરૂમ કરી દીધા. આપણી જિંદગી તરફ નજર નાખવી જોઈએ અને જોવું જોઈએ કેટલો અસર છે ગુનાહનો આપણા ઉપર, આપણા અમાલ ઉપર, આપણી ઇબાદતો ઉપર. ઇમામ મિસાલ આપે છે આ જ હદીસની અંદર, દાખલો આપે છે. જેવી રીતના એક તેજ ચાકુ, એક ધારવાળી ચાકુ ગોશ્ત ઉપર રાખવામાં આવે તો કેવો અસર કરે, કેવી રીતના કટ કરે, કેવી રીતના ટુકડે ટુકડા કરે છે. ઇમામ મિસાલ આપીને કહે છે ગુનાહ પણ આપણી રૂહ ઉપર આવો જ અસર કરે છે. જેવી રીતના છરી ગોશ્ત ઉપર ચાલવામાં કેટલી તેજ હોય, છરી ચલાવ કે ગોશ્ત કપાય, ગુનાહ કરે ઇન્સાન કે એની રૂહ જખમી થાય. આ ગુનાહોના અસર, આ મહેરૂમી આપણને ક્યારેક અહેસાસ નથી થતી, અહેસાસ થવો જોઈએ. શા માટે પહેલા જેટલો દીનદાર હતો હવે દીનદારી ઓછી થઈ ગઈ, શા માટે ઇબાદતની કૈફિયત જેવી પહેલા હતી હવે નથી રહી, શા માટે મને દુઆઓમાં દિલ નથી લાગતું, શા માટે તિલાવતે કુરાનથી હું દૂર છું, શા માટે મસ્જિદ ઇમામ બારગાહ અલ્લાહના અને ઇમામના ઘરથી હું છેટો છું, હવે તો બહાનું પણ નથી મારી પાસે કે આ બીમારીનું, શા માટે હું દૂર છું. ગુનાહના અસરને આપણે ધ્યાનમાં રાખીએ. એક બે નમૂનાઓ બયાન કરવા છે મારે. ગુનાહનો એક અસર આપણે કીધું ઇબાદતોથી મહેરૂમી. ગુનાહનો એક અસર એ છે જેને ધ્યાનમાં રાખવું જોઈએ, ધ્યાનમાં રાખશું તો આપણે ગુનાહથી બચવામાં મદદ મળશે, તે આ ગુનાહ કારણ બને છે કે આપણી દુઆઓ કબૂલ નથી થતી.
કેટલી આપણી દુઆઓ કે જે આપણી દુઆઓ કરી આદાબની સાથે કરી, દિલથી દુઆઓ કરી, આપણી દુઆ કબૂલિયતના દરજા સુધી પણ પહોંચી, અને એમ છતાંય આપણા ગુનાહ કારણ બન્યા કે આ દુઆ આપણી પૂરી ના થઈ. આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ, પોતાની એક હદીસની અંદર ફરમાવે છે, મૌલા કહે છે, ક્યારેક બંદો દુઆ કરે છે અને એ દુઆ પણ એની કબૂલ થાય છે. ખુદા કહે છે કે થોડાક સમયમાં અથવા લાંબા સમયમાં એની આ હાજત આપી દો. આ બંદો જે તલબ કરે છે, ફરિશ્તાઓને હુકમ અપાઈ ગયો આટલા સમયગાળા બાદ એને આ હાજત આપી દો, નક્કી થઈ ગયું, પણ એ અરસામાં બંદો ગુનાહ કરે છે. જ્યારે એનાથી ગુનાહ થયા, હવે ખુદા રોકી દે છે, એ ફરિશ્તાઓ એની હાજત એને ન આપો, એને મહેરૂમ કરી દો. આ ચીજ છે જેનાથી, જે ચીજ એ તલબ કરી રહ્યો છે, એનાથી મહેરૂમ કરી દો. શા માટે? કારણ કે ગુનાહ કરીને એણે મારા ગઝબને ખરીદ્યો છે, મને નારાજ કર્યો છે, અને ગુનેગાર મારી નિમતોથી, આ દુઆની કબૂલીથી મહેરૂમ છે, ખુદાને મહેરૂમ કરી દે છે. અમીરુલ મુમિનીનની હદીસ જેને મેં બયાન કરી, અલ માસિયતુ તમનઉલ ઇજાબા, ગુનાહ આડે આવે છે આપણી દુઆઓ કબૂલ થવાને, દુઆઓ પૂરી થવાને, હાજતો પૂરી થવાને આડે ગુનાહ આવી જાય છે કે જે ઇન્સાનને એના મકસદ સુધી નથી પહોંચવા દેતું. નહીંતર ખુદાએ ખુદ કુરાનમાં કીધું છે ને, ઉદઉની અસ્તજીબ લકુમ, તમે દુઆ કરો, હું દુઆને કબૂલ કરીશ. ખુદાનો તો વાયદો છે. અને આપણે શબે જુમાના ખુદાના ઘરમાં આવીને ઇબાદતો કરીને સાથે મળીને જે દુઆઓ કર્યા, ભલા શક્ય છે કે દુઆ કબૂલ ના થાય? કબૂલ તો થાય છે, બીજા કારણોસર એ દુઆ આપણા સુધી પહોંચતી નથી, આપણી હાજત તો આપણી પૂરી નથી થતી. આ અસર છે. આ બધા અસરને જો ધ્યાનમાં રાખીએ, પછી ઇન્સાન વિચાર કરે છે ગુનાહ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. કેટલી બધી વાતો, આ 10-11 વાતો જે મેં બયાન કરી હતી કે ગુનાહના મૂળ બને છે એનાથી બચવામાં આવે, બીજી 8-10 વાતો હતી કે જેને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણાથી ગુનાહ કરવા પહેલાં, આપણા કદમ ગુનાહ તરફ આગળ વધારવા પહેલાં આપણને વિચાર આવશે કે આ આ બધી મહેરૂમીને ખરીદવી અને ગુનાહ કરવા શું સારી વાત છે, શું બરાબર છે? ગુનાહ કરવાથી ઇન્સાન હકથી દૂર થઈ જાય છે, પછી હક અને બાતિલ એને સમજમાં નથી આવતું. ગુનાહ કરવાથી ઇન્સાનનું દિલ તારીખ થઈ જાય છે, અંધારું થઈ જાય છે દિલમાં. દિલમાં નૂરાનિયત ના હોય તો હિદાયત ક્યાંથી આવે? ગુનાહ કરવાથી ઇન્સાન ગફલતમાં પડી જાય, બેદારી ચાલી જાય, અને જ્યારે ગફલતની નીંદરમાં સૂઈ જાય પછી ઇન્સાનને ક્યાંથી દીનદારી સૂજે? ગુનાહ કરવાથી બીજા ગુનાહમાં જવાની પ્રેરણા મળે છે. એક ગુનાહ કરે ઇન્સાન, વળી એ જ ગુનાહ બીજામાં લઈ જાય, બીજો ગુનાહ આગળ લઈ જાય, આ સિલસિલો આગળ વધે છે. આ બધા નુકસાન છે ગુનાહના. એક નુકસાન કે જે મને ખૂબ તુષે થયું જ્યારે હું મુતાલ્યો કરી રહ્યો હતો, કે ગુનાહ કારણ બને છે આવેલી નિયમત હાથથી ચાલી જાય. કેટલું મોટું નુકસાન કહેવાય. નિયમતો આપણી પાસે હોય, કેટલી નિયમતો ખુદાએ આપણને આપી છે. આ જુમલો અવારનવાર હું કહેતો હોઉં, ઇન્સાન એટલો નાશુકરો છે ને, જે કંઈ નથી એની પાસે એનું લિસ્ટ લઈને બેઠો છે, ખુદાએ મને આ ખપે આ ખપે આ ખપે, પણ જેટલું છે શું એનો શુક્ર કર્યો છે? એની કદર જાણી છે? કેટલું ખુદાએ આપણને આપ્યું છે? નિયમતોના તરફ જો નજર નાખીએ ને, તો શક્ય નથી કે ઇન્સાન ખુદાના શુક્ર માટે ના ઝૂકે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલામ, નહજુલ બલાગાની અંદર કહે છે, અય ખુદા, તે જો સજદો કરવાનો હુકમ પણ ન આપ્યો હોત ને, તો પણ અલી તારા સજદા કરતે. શા માટે?
કારણ કે એટલી નેમતો તારા તરફથી મળી છે, એના તારા તરફથી આવનારી નેમતોને જોઈ મારું સર ઝૂકી જાય છે તારી સામે સજદામાં. ખુદાની સામે સજદા કરે, ખુદાની નેમતોનો ઇન્સાન શુક્ર અદા કરે. એક સલવાત પર મુહમ્મદ વા અલી મુહમ્મદ. ખુદાની નેમતો આટલી છે કે જેની ઇન્સાનને કદરો કિંમત નથી, એનું શુક્ર અદા કરવું આપણી જવાબદારી. આ નેમતો ચાલી જાય છે, છીનવાઈ જાય છે, ખુદા પાછી લઈ લે છે. જેના કારણે ગુનાહોના કારણે. આજે એક બે જુમલા પડું છું, હદીસ છે. હદીસમાં છે કે ખુદા કોઈ કોમ પાસેથી નેમતને પાછી નથી લેતો, સિવાય એનું એક કારણ છે કે ગુનાહ, એ કોમના બુરા કામો જેનાથી આ કોમ આ નેમતથી મહેરૂમ થઈ જાય. એક હદીસમાં તો ત્યાં સુધી મળે છે, છઠ્ઠા ઇમામની ગાલિબના હદીસ, મૌલા ફરમાવે છે ખુદા ક્યારે બંદાને નેમત આપીને તો એ પાછી લેવા માટે નથી આપતો, એ તો કરીમ છે, એ તો ફૈયાઝ છે, એનો ફૈઝ, એનો કરમ, એનો લુત્ફો કરમ બંદા માટે છે, એ તો આપવાનું જાણે છે, પોતાના બંદાને આપતો રહે છે. આ બંદો છે કે પોતાના કામોના લીધે આવનારી નેમતને ગુમાવી દે છે, આવેલી નેમતને ખોઈ બેસે છે. આ નેમતના હકદાર હોવું, આ નેમતના લાયક હોવું આ બંદો પોતાની જાતમાંથી કાઢી નાખે છે જ્યારે એ બંદો ગુનાહ કરે છે. ગુનાહ કારણ બને છે કે આપણી નેમતો ચાલી જાય. કયા ગુનાહ કારણ બને છે એના પણ નમૂના આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ. પોતાની એક હદીસની અંદર ફરમાવે છે અઝ્ઝુનુબુલ્લતી તુગયિરુન નિઅમ, દુઆએ કુમેલમાં આપણે પડીએ છીએ ને જુમલો, ખુદાએ અમારા એ ગુનાહોને માફ કર કે જે નેમતોને ખતમ કરી નાખે છે, નેમતોને બદલી નાખે છે. નેમતો જે આવી હતી હવે એ નેમત ચાલી જાય છે મારા પાસેથી. એ કયા ગુનાહ છે? ચોથા ઇમામ કહે છે એ નેમતો, એ ગુનાહો કે જે નેમતોને બદલી નાખે છે, હટાવી દે છે, આપણી પાસેથી ચાલી જાય બીજા પાસે, આપણા હાથમાંથી છૂટી જાય છે, તે છે અલબગ્યુ અલન્નાસ, લોકો ઉપર જુલ્મ કરવા. કોઈના પર જુલ્મ કરવામાં આવે, ઝાલિમના હાથથી નેમતો ચાલી જશે, એ ટકવાની નથી. એ નાની નેમત હોય કે મોટી નેમત હોય, કંઈ પણ હોય, જુલ્મથી નેમતો ફરાર કરે છે, ચાલી જાય છે. વઝવાલુ અનિલ આદત ફિલ ખૈર વસ્તના ઇલ મારૂફ, સારા કામો કરવાની આદતોને જો છોડી દેવામાં આવે તો પછી નેમતો ચાલી જાય. પહેલા આદત હતી નેક કામો કરવાની, સદકો આપવાની, નમાઝ જમાઅતની, મજલિસોમાં આવવાની, લોકોની મદદ કરવાની, સાચું બોલવાની, આ કામ કરવાની, ઓલું કામ કરવાની, સારી સારી આદતો જો ઇન્સાન છોડતો જાય, જિંદગીમાંથી સારા કામોને કમી કરતો જાય, ઓછા કરતો જાય, આ પણ એક એવું કામ છે ને કે એનો અસર એ છે કે ખુદા નેમતોને ઉઠાવી લે છે, નેમતોને પાછી છીનવી લે છે. વ કુફરાનું નિઅમ વ તર્કો શુક્ર, કુફરાને નેમત કરવાથી, શુક્ર ન કરવાથી પણ આ નેમતો આપણાથી ચાલી જાય. બહરહાલ હું અર્જ એ કરવા માંગતો હતો કે ગુનાહના કારણે જે અસર આપણા ઉપર આવે, જે મહેરૂમી આપણને ભોગવવી પડે, જો એને ધ્યાનમાં રાખીએ તો ઇન્સાન ગુનાહ કરવા પહેલાં વિચાર કરશે કેટલી ચીજોથી હું મહેરૂમ થઈ જઈશ આ ગુનાહની મજા માણવામાં. લજ્જત તો ગુનાહની થોડો સમય, પણ આ મહેરૂમી લાંબા સમય સુધી રહેવાની છે, અને એનો અસર મારો સાથ નથી છોડવાનો, ન આ દુનિયામાં ન આ આખરતની અંદર. આ ગુનાહ મારી સાથે રહેવાના છે. આ મૌઝુને આપણે અહીંયા જ પૂરો કરીએ, અને આ મૌઝુને બયાન કરેલી જેટલી પણ વાતો છે હદીસોથી, આપણા ઉલમાએ બયાન કરેલ ભલામણોથી, મુજના ચીજની જબાનથી આપ લોકોએ સાંભળ્યું અથવા બાદમાં પણ કોઈ સાંભળશે, આ આશાની સાથે કે ખુદા આપણને બધાને
ગુનાહોથી બચવામાં અને નેક કામો કરવામાં મદદ ફરમાવે. અને આજની મુનાસિબત, આવતીકાલનો દિવસ જો કે કોઈ વિલાદત કે શહાદત નથી, પણ આઠમી માહે ઝિલહજ એક ખાસ મહત્વ છે આ દિવસનું. રોઝે તરવિયા જેને કહેવામાં આવે, આઠમી માહે ઝિલહજ એ દિવસ છે કે જે તારીખમાં હાજીઓ લોકો તૈયાર થતા હોય હજના અરકાન અંજામ આપવા માટે, અરફાના મેદાનમાં જવા માટે હાજીઓ તૈયાર થતા હોય. જે લોકો હજ કરી આવ્યા છે, ખુદા એમને વારંવાર નસીબ કરે. જે લોકો નથી ગયા, જિંદગીમાં એક ફેરે ખુદાના ઘરની ઝિયારત કરવું નસીબ કરે. કેવી મુમિનના દિલની તમન્ના હોય કે જિંદગીમાં એક ફેરે એ કિબલા તરફ કે આખી જિંદગી જેના તરફ નમાઝ પડી એ ખાને કાબાની દીવારો જોવું નસીબ થાય. હજ માટે ઇન્સાન જ્યારે જાય, પહેલી વખત ખાને કાબા પર નજરો પડે, કેવો અહેસાસ થાય દિલમાં કે જિંદગીની અંદર આવું સુકૂન ખુદા નસીબ કરે છે મુમિનને. અલ હજ્જુ તસ્કીનુલ કુલુબ, હજ કરવાથી કેવું સુકૂન ઇન્સાનના દિલને મળે. ખાને કાબા સુધી કોઈ પહોંચી જાય, જાણે એમ કે એની જિંદગીનો એક મકસદ પૂરો થઈ ગયો હોય. ઇમામે હુસૈન આ તારીખની અંદર હજ છોડીને કરબલા તરફ જાય છે. એ હુસૈન કે જે હજના આશિક છે, 25 હજ ઇમામે પગ પાળા કર્યા છે, ખુદાની મોહબ્બતમાં પગેથી ચાલીને જતા, અને ઇમામ આટલા હજ કર્યા હતા. એ ઇમામના દિલથી કોઈ પૂછે, આજની તારીખમાં જ્યારે હાજીઓ તૈયાર થતા હોય ઇહરામ પહેરવા માટે, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહેતા આગળ વધતા હોય, અને હુસૈન મક્કાને છોડીને પોતાની કતલગાહ તરફ જાય છે. આગલી રાતે ઇમામ એલાન કરે છે કે હું આવતીકાલે મક્કા છોડીને જઈ રહ્યો છું. એક ખુતબો પડે છે ઇમામ. ત્યારબાદ મુહમ્મદ હનફી આવ્યા ઇમામ હુસૈન પાસે. સૈયદ ઇબ્ને તાઉસ કિતાબ લુહુફમાં રિવાયત લખે છે, રજા આપું આખી રિવાયતને આજે પડું. જનાબે મુહમ્મદ હનફી આવ્યા, આવીને કહે છે, ભાઈ તમે શા માટે મક્કા છોડીને જાઓ છો? મક્કામાં રહો, તમારી અહીંયા હિફાજત થશે. ઇમામ ફરમાવે છે, નહીં અહીં મારા ભાઈ, મને ડર છે એવું ના બને ઝાલિમો અહીંયા મને કત્લ કરે અને હરમે ઇલાહીની હુરમત પામાલ થાય. હુસૈન નથી ચાહતા હરમમાં ખૂન વહાવવામાં આવે, આ હરમની હુરમત બાકી રહે. એટલે હુસૈન મક્કાથી જઈ રહ્યા છે. જનાબે મુહમ્મદ હનફિયા એમને મશવરો આપે છે, તમે ઇરાક સિવાય બીજે ક્યાંય જાઓ, શાયદ તમારી જાન મહેફૂઝ રહે. ઇમામ કહે છે, હું વિચાર કરીશ. રાતના ઇમામ ગયા, સવારના ફજરના સમયે ઇમામ કાફલાને હરકત કરવાનો હુકમ આપે છે. ઇમામ નીકળી રહ્યા છે મક્કાથી. મોહમ્મદ હનફિયા પાછા આવ્યા, અય ભાઈ શા માટે તમે જાઓ છો? તમે તો કીધા હતા વિચાર કરીશ. આ મોકા પર ઇમામે હુસૈન ફરમાવે છે, અય ભાઈ મોહમ્મદ હનફિયા, રાતના મેં રસૂલે ખુદાને ખાબમાં જોયા, મારા નાનાએ મને હુકમ આપ્યો છે, એ હુસૈન દીનને બચાવવા માટે ઇરાક તરફ જાઓ. મારા નાનાનો હુકમ હતો, ઇન્નલ્લાહ શાઅ અન યરાકા કતીલા, ખુદા તમને પોતાની રાહમાં શહીદ જોવા માંગે છે, ખુદા તમને તમારી કુરબાનીને જોવા માંગે છે. જનાબે મોહમ્મદ હનફિયા કહે છે, ભાઈ જો રસૂલે ખુદાનો હુકમ હોય હું તમને રોકતો નથી, ફક્ત એટલી માંગણી છે, બાળકોને બચ્ચાઓને અહીંયા મૂકતા જાઓ, બીબીઓને અહીંયા મૂકતા જાઓ, શા માટે એમને સાથે લઈને જાઓ છો? ત્યારે ઇમામ હુસૈન બીજો જુમલો કીધા, ઇન્નલ્લાહ શાઅ અન યરાહુન્ન સબાયા, ખુદાની મશિયત ઈ છે મારા બાળકો અને મારી બીબીઓ પણ આ કુરબાનીમાં મારો સાથ આપે, મારી કુરબાનીથી દીન બચવાનો છે અને એમની અસીરીથી મારી શહાદત બચવાની છે. હા અઝીઝો, ઇમામે હુસૈનની કુરબાની ત્યાં સુધી કામિલ નથી જ્યાં સુધી માં ઝૈનબની રેદાની કુરબાની ના હોય, ઝૈનબની અસીરી ના હોય,
હોય જ્યાં સુધી સકીનાને આ તમાચા ન ખાવા પડે. આ બીબીઓની કુરબાની હતી કે જેમણે ઇમામ હુસૈનની શહાદતને બચાવી, અને ઇમામ હુસૈનની શહાદત હતી કે જેણે આ દીનની હિફાજત કરી. વાહ હુસૈના, વાહ મઝલુમા, અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا اي منقلب ينقلبون انا لله وانا اليه راجعون. پروردگار ہماری مختصر عبادت نے قبول فرما. خدایا ہمارا ہمارا ماں باپ نا گناہ نے کبیرہ صغیرہ نے معاف کر, ہماری اولاد نے نیک توفیق عطا کر, در ایک مؤمنین مؤمنات نی جان مال عزت آبرو نی حفاظت فرما, جو بیمار چھ شفا نے تندرستی عطا کر. خدایا ہمارا مرحومین نی مغفرت فرماؤ, زمانہ نہ امام نہ ظہور ما تعجیل فرما, ہمارو شمار امنا ساتھیو ما کر. ربنا تقبل منا انک انت السمیع العلیم. بر محمد و آل محمد صلوات.